अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। टोरंटो के अंदर एक न्यूक्लियर साइंटिस्ट हमने मिला आया था। मैंने प्रश्न पूछा कि व्हाट इज द डिफरेंट बिटवीन द मटेरियल साइंस एंड स्पिरिचुअल साइंस, और सिंपल प्रश्न पूछे। मैं कीधु के मटेरियल साइंस है, भौतिक विज्ञान छे, ये पांच तत्व ने एक्सेप्ट करे छे, जड़ तत्व ने, मोशन, स्टेबिलिटी, स्थितिसहायक, टाइम एंड स्पेस, आ पांच तत्व ने एक्सेप्ट करे छे। आध्यात्म विज्ञान पर पांच तत्व ने एक्सेप्ट करे छे। फक्त आध्यात्म विज्ञान नी अंदर सोल जोड़ी दो तो स्पिरिचुअल छे, सोल काढ़ी नाखो तो भौतिक छे। पर आ वर्ल्ड नी अंदर साइंस बे प्रकार ना होई सके। So the spiritual science and the bhautik science is a parallel, but when you believe in a soul, tame atma ma mano chho, to karma no siddhant ane punarjanma no siddhant aavi jaye, to pachi ene spiritual kevay. A kaadi nakho to bhautik vigyan chhe, pan vigyan aa jagat ma be prakar na etle ene job sapne bahu anand thayo ke generally dharma ni andar ke adhyatma ni andar koi aavi vat karto nathi. Adhyatma shabd bole chhe, વિજ્ઞાન શબ્દ પણ બોલે છે, પણ કોઈ સાયન્સ ની વાત કરતું નથી, વાત તો પાછા ધર્મ ની જ કરે છે. અને પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો, આ બધું તમને કામ લાગે એટલા માટે એમને મને પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાના તમામ ધર્મો જે છે, ઓલ વર્લ્ડ, ઓલ રિલિજન, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, બધાના ધર્મો, અને આ આધ્યાત્મ વિજ્ઞાન શું ડિફરન્ટ છે? આટલા બધા ધર્મોમાંથી આપણે નવું કરવાની જરૂર છે, વોટ ઇઝ ધ ડિફરન્ટ? ત્યારે મેં કીધું, દુનિયાના તમામ ધર્મો, હિન્દુ, મુસલમાન ને ક્રિશ્ચન, જેટલા પણ ધર્મો છે, એ બધા ફોર્મેટ છે, ફોર્મેટ અને પિરામિડ ટાઈપના છે. કેવા છે? એમાં એક ભગવાનનું સિમ્બોલ હોય, એક ગુરુનું સિમ્બોલ હોય, એક મંદિરનું સિમ્બોલ હોય, એક મંત્રનું સિમ્બોલ હોય, એક પુસ્તકનું સિમ્બોલ હોય, ડિસાઇપલ્સ અને ફોલોઅર્સ હોય, અને સંસ્થા હોય. આ બધા જ ધર્મોમાં ફોર્મેટ કેવા છે? એક જ સરખા. ને હું જે વાત કરું છું બિયોન્ડ ફોર્મેટ છે. કેવી છે? જેમાં ભગવાનનું ટાઇટલ ના આવે, ગુરુનું ના આવે, મંદિર મંત્ર ના આવે, પુસ્તક ના આવે, જે પુસ્તક એટલે પુસ્તકની વાતો ના આવે, જેની અંદર ડિસાઇપલ્સ અને ફોલોઅર્સની વાત ના આવે, અને સંસ્થાની વાત ના હોય. આ ફોર્મેટની એક પણ વાત સ્પિરિચ્યુઅલ સાયન્સમાં ના હોય, જે બિયોન્ડ ફોર્મેટ છે. શું છે? બિયોન્ડ ફોર્મેટ છે. અને બિયોન્ડ ફોર્મેટનો મતલબ યુનિવર્સલ ટ્રુથ. ફોર્મેટનો મતલબ જ વ્યૂ પોઈન્ટ. શું કીધું? વ્યૂ પોઈન્ટ. અને હું જે વાત કરું છું એ યુનિવર્સલ ટ્રુથની વાત કરું છું, જેનો બેઝ છે લો ઓફ નેચર. એ તો બધા મારે સરખો જ છે ને, એમાં ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયાકાંડ, રિચ્યુઅલ વચ્ચે આવતા નથી. એટલે જગતના લોકોને હવે એક એવું સાયન્સ મળે છે કે જે રામકૃષ્ણ મહાવીરે જે અનુભવેલું એ જ સાયન્સ આજે 2600 વર્ષ પછી એઝ ઇટ ઇઝ સિમ્પલ ફોર્મમાં લોકભોગ્ય ભાષામાં બહાર પડી રહ્યું છે. કારણ કે આ સાયન્સ અત્યાર સુધી ધર્મમાં અદ્ભુત રહેલું. શું રહેલું? બધાએ પોતપોતાના ધર્મને, ગુરુને, ભગવાનને, પુસ્તકોને, સંસ્થાને, મંદિરોને, મંત્રોને જ પ્રોજેક્ટ કર્યા. એટલે યુનિવર્સલ ટ્રુથ રહ્યું. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો લોસ એન્જલસની અંદર, બહુ થિંકર પીપલ છે, એને મને પ્રશ્ન પૂછ્યો, બે પ્રશ્ન પૂછે કે સ્વામીજી તમારું વિજ્ઞાન કદાચ બૌદ્ધિક રીતે સમજી શકાય એવું છે. કેવું? પણ કહે છે કે જ્ઞાન મળ્યા સિવાય આ વિજ્ઞાન એને કામમાં આવી શકે અથવા એપ્લિકેબલ થાય? આવો એને મને પ્રશ્ન પૂછ્યો, લોજિકલ ક્વેશ્ચન. એ લોકો જ્ઞાન એટલે જ્ઞાનની વિધિને જ્ઞાન કહે છે. શું કહે છે? એટલે મેં કીધું કે તમારો પ્રશ્ન બરાબર છે કે જ્ઞાન વિધિને આધારે એ જો મળતું હોય તો એને પછી આ સારી રીતે સમજાય, અને જ્ઞાન ના મળે તો સારી રીતે ના સમજાય અથવા બૌદ્ધિક સમજાય, એવું તમારો જે લોજિકલ ક્વેશ્ચન અને આર્ગ્યુમેન્ટ છે, પણ એ ઉચિત નથી.
એટલું ધ્યાન રાખવાનું કે જ્ઞાન આપવાની દાદા ભગવાનની વિધિ એ યુનિવર્સલ ટ્રુથ નથી, એ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ છે. શું છે? યુ કેન ચેક ધ હોલ હિસ્ટ્રી ઓફ ધ 5000 યર્સ. કોઈ તીર્થંકર એ રામકૃષ્ણ મહાવીર પણ આ રીતે જ્ઞાન વિધિ આપી નથી. એમને આપી છે એ એમનો ઉદય કર્મ છે અને એમની મેથડ છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી. પણ મારે એ રીતે આપવું, ઇટ ઇઝ નોટ ગુડ ફોર મી એઝ અ આઈ એમ અ એક્સપિરિયન્સ પર્સન. ઇફ આઈ એમ અ એક્સપિરિયન્સ પર્સન, આઈ હેવ ટુ પ્રેઝન્ટ વિથ માય ઓન મેથડ. વેન આઈ ફોલો ધ ટ્રેડિશન, ઇટ મીન્સ આઈ હેવ નો એક્સપિરિયન્સ. સ્વામીજી, આપણે વાત કરી કે 2600 વર્ષ પછી આ વિજ્ઞાન બહાર પડે છે, વિજ્ઞાન સ્વરૂપ. હા, તો ઘણા મહાત્માઓને એવું પણ થાય કે દાદાશ્રી જે જ્ઞાની પુરુષને માનના એમ થાય શું દાદા વખતે જ્ઞાન નતું, આ વિજ્ઞાન નતું બહાર પડ્યું. વેરી ગુડ, એ પ્રશ્ન પૂછાયો તો મેં કહું પછી આગળ બધા પ્રશ્નો આવી જશે. એટલે પછી આવું પૂછ્યું એમને કે ભાઈ આપ આવી રીતે, તો મેં કહું એક જ વસ્તુ ધ્યાન રાખો, મહાવીર પણ આજે તમને જ્ઞાન આપે ને તો બુદ્ધિથી સમજાય. યસ કે નો? દુનિયાનો કોઈ પણ જ્ઞાની સમજાવે તો તમને સમજાય કયા આધારે? એ તો કોમન વસ્તુ છે, બાકી ક્વેશ્ચનેબલ વસ્તુ છે. સમજાય તો બુદ્ધિથી, એપ્લિકેશન કહીને એક્સપિરિયન્સ કરવું ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. એ ઇન્ડિવિડ્યુઅલ છે. કેવું છે? એ તમારું વ્યક્તિગત છે. પણ તમને સાંભળવાથી જે સમજાય એ તો પહેલાં બુદ્ધિથી જ સમજાય, બીજે કોઈ ચમત્કાર થાય? એટલે આ કોમન ક્વેશ્ચન છે. પછી એને જ્ઞાન વિધિની વાત કરી. મેં કહું જ્ઞાન વિધિ તો એવું છે કે જેને ઉદયમાં આવ્યું હોય, જેનો પોતાનો અનુભવ હોય, એની પોતાની રીત છે. બરાબર છે, રામની રીત જુદી હોય, કૃષ્ણની જુદી હોય, અને મહાવીરની જુદી હોય, શ્રીમદ રાજચંદ્રની જુદી હોય, દાદા ભગવાનની જુદી હોય. ઓલ આર ધ ઇન્ડિવિડ્યુઅલ પર્સન, ઓલ આર ધ એક્સપિરિયન્સ પર્સન, એન્ડ ધ મેથડ ઇઝ ઓલ્સો ઇન્ડિવિડ્યુઅલ. પણ મારે એને ફોલો કરવી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી. હા, જેની પાસે પોતાનું કશું જ ના હોય એને જે ફોલો ધ ટ્રેડિશન, એની પાસે કોઈ ઓપ્શન પણ નથી. આપણે ટ્રેડિશનની જરૂર નથી. જે કંઈ વાત કરવી એ મૌલિક કરવાની અને પોતાની રિસ્પોન્સિબિલિટી ઉપર કરવાની. કેવી કરવાની? એટલે મેં એમને કીધું કે જ્ઞાન વિધિ તો એક મેથડ હતી એમની, અને ઇટ ઇઝ ઓકે. હવે અત્યારે જે જ્ઞાન આપતા હોય એ સૌ સુના ઉદય કર્મ છે, એમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ મારી દ્રષ્ટિએ જ્ઞાન વિધિ હંમેશા દરેકની મૌલિક હોય, મેથડ મૌલિક હોય, કોની? જેને એક્સપિરિયન્સ થયો છે તેની. બાકી પરંપરા તો ચાલ્યા જ કરવાની છે. આજે એક જ્ઞાન આપે, કાલે 11 જ્ઞાન આપે, કાલે 21 જ્ઞાન આપે, આવું બધું બનવાનું છે. પણ ઇઝ ધે ફોલો ધ ટ્રેડિશન. ઓકે, એનીવે બીજો એમને સરસ પ્રશ્ન પૂછ્યો એમને કે તમે દાદા ભગવાનના આપ્તપુત્ર છો, તમે પણ જ્ઞાન લીધું છે, મેં પણ જ્ઞાન લીધું છે, અને અમે લોકો રોજ જે નિત્યક્રમ કરીએ છીએ, પિતૃ મંત્ર, નમસ્કાર વિધિ, નવકલમ, ચરણ વિધિ, આરતી, કીર્તન ભક્તિ, કવિરાજના પદો, આ બધું જે અમે કરીએ છીએ એવું તમે કરો છો? આવો મને પ્રશ્ન પૂછો, ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન. એટલે મેં કીધું કે તમે આવો કે પ્રશ્ન પૂછો ને તો હું જવાબ આપું ને. આઈ એમ રેડી ટુ ગીવ ધ આન્સર. પણ તમે મને પૂછો, શું કહું છું? કારણ કે હું સાયન્ટિસ્ટ છું, મારો જવાબ એ જ ઇટ આવશે. મને એવું નથી થાય કે કેમ તમે આવો પ્રશ્ન પૂછો. એટલે મેં કીધું બરાબર છે, તમે જે કહો છો એ તમે જે કરો છો એ બધું હું કરું છું, બટ નોટ રેગ્યુલરલી, ઓકેશનલી. કેવું કરો છો? ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. તો પછી મને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે કરો છો ને અમે કરી છે, એમ ફેર છે? બસ મેં કહું તમે કરો છો ને અમે કરો છો, મેં ખાલી વિઝનનો ફેર છે. તમે પુરુષાર્થ માનો છો, હું ઉદય કર્મ કહું છું. શું કહું છું? તમે જે વિધિને પુરુષાર્થ કહો છો એ હું વિધિ કરું છું, એને ઉદય કર્મ કરું છું. સમજાય છે? એટલે ડુઅરશિપ નો પ્રશ્ન આવતો કે ડુઈંગ નો પ્રશ્ન આવતો, થાય કે ના થાય એનો પ્રશ્ન આવતો. ઉદય કર્મ નો મતલબ ઉદય છે તો થાય, ના હોય તો ના થાય. પણ એ પુરુષાર્થ તો સબ્જેક્ટ નથી. હું ખાઉં છું, પીવું છું, ઊંઘું છું, જાગું છું, નોકરી ધંધો કરું, વ્યવહાર કરું છું, એ ઉદય કર્મ છે. એમાં બોલું છું એ પણ શું, અને ના બોલું તો એ શું છે? એટલે મારી કોઈ ફ્રીડમ વચ્ચે આવતી? એટલે પુરુષાર્થનું સ્ટાન્ડર્ડ નથી. પુરુષાર્થનું સ્ટાન્ડર્ડ શું છે? કે આ કરનારાથી હું કેટલો જુદો રહી શકું છું એ મારો પુરુષાર્થ છે. કરવું ના કરવું એ મારો પુરુષાર્થ નથી. એ પ્રકૃતિનો સ્વભાવ છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું છે? જેનો કોઈ બાપોએ રચના નથી અને તે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.
એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્કાર પરને પરાધીન છે. જે પરને પરાધીન હોય એમાં પુરુષાર્થ હોય? સો ફોલો ધ પ્રિન્સિપલ. પણ સિદ્ધાંત લોકોને ના સમજાયો એટલે પછી આ ટ્રેડિશન ચાલુ રહી ગઈ પુરુષાર્થના. અને દુનિયાના તમામ ધર્મો આઉટ થઈ ગયો. મૂળ પુરુષે ક્યારે આ વાત કરી નથી, પણ એમના ગયા પછી એમના ધર્મગુરુએ લોકોને આ ટ્રેડિશન આપી અને એમનાથી માર્ગ ચાલ્યા કરે છે. કારણ કે પછી માર્ગમાં કોઈ અનુભવી પુરુષ ના થયા, જે કંઈ થયા એ બધા ધાર્મિક થયા. કેવા થયા? ધાર્મિક કહો કે શાસ્ત્ર જ્ઞાની કહો, એ થયા, પણ અનુભવી ના થયા. એની કે એટલે આ તો આ પહેલો દિવસ હતો, એના થોડી બેઝિક વાત કરી. પર્યુષણનો આજે પહેલો દિવસ, જૈન પરંપરા પ્રમાણે પર્યુષણના 8 દિવસો હોય, એનો આજે આ પ્રથમ દિવસ છે. અને આપણે ઈચ્છીએ કે આ પર્યુષણ પર્વ એક સમાપનાનું પર્વ છે. અને ક્ષમા વિરસ્ય ભૂષણમ, માફી માગવી અને માફી આપવી એ વીર પુરુષોનું ભૂષણ છે. કારણ કે આ દુનિયા નથી આપણી, નથી આપણે બનાવેલી કે નથી આપણે ચલાવતા. આપણી છે નહીં, આપણે બનાવેલી નથી અને આપણે ચલાવતા પણ નથી. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછેલો શિકાગોની અંદર. મેં એમને કીધું કે જ્યાં મહાત્મા છે, મેં એમને કીધું કે જ્યાં સુધી આ શરીર મશીન છે એવું નહીં સમજાય ત્યાં સુધી આત્મા પ્રત્યેની જે શ્રદ્ધા છે, જે આત્મવિશ્વાસ છે એ બેસશે નહીં. આને મશીન સમજવું પડશે, લોજિકલી, બ્લાઇન્ડલી નહીં, મિકેનિકલ નહીં, લોજિકલી એન્ડ પ્રિન્સિપલી. એટલે પછી મને કીધું કે તમે એક્સપ્લેન કરો, એટલે મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે, જે હું આજે રિપીટ કરું, તમારા બધાને કામ લાગશે. આ શરીરની જે ડિઝાઇન છે, હ્યુમન બોડી, એની ડિઝાઇન કુદરતે નક્કી કરી છે. કોણે નક્કી કરી છે? આઉટર. ઇનર બોડીની ડિઝાઇન પણ કોણે નક્કી કરી? કુદરતે. એટલે બધાની કેવી છે? યુનિફોર્મ. મેન મેડ હોય તો બધાની સરખી, પછી ડોક્ટરોનું કામ ચાલે નહીં. પણ બધાની બોડી ઇન એન્ડ આઉટ એ સિસ્ટમ કેવી છે? ઇક્વલ છે. એટલે આની ડિઝાઇન પહેલા કુદરતે બનાવી છે, માટે આ કુદરતની રચના છે. બીજું, આ બોડીને બનાવવા માટેનું જે ઇન્ગ્રેડિયન્ટ, જેને આપણે રો મટીરિયલ કહીએ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, એ પણ કોના છે? ડિઝાઇન એ કુદરતની, એનું રો મટીરિયલ એ કુદરતનું. અચ્છા, આ બોડી બનાવ્યા પછી બોડીને મેન્ટેન કરવા માટે, બોડીને મેન્ટેન કરવા માટે, સર્વાઈવ રાખવા માટે, લાઈવ રાખવા માટે મિનિમમ વસ્તુ શું જોઈએ? એને હવા, પાણી, ખોરાક, એ પણ કોણ આપે છે? કુદરત આપે છે. અચ્છા, આ બોડીને ચલાવે છે હવા, પાણી અને ખોરાકથી કુદરત. પછી આ શરીરને ભોગવવા માટેના જે કર્મના સંજોગો છે, કે જે પાપ અને પુણ્ય રૂપે છે, એ સંજોગો પણ કોણ આપે છે? એ પણ કુદરત રચના. છેલ્લે શ્વાસ બંધ પણ કોણ કરે છે? તો જન્મથી મોત સુધી આપણી ફ્રીડમ કોઈ જગ્યાએ છે? ઇટ ઇઝ ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. સો વી આર નોટ ક્રિએટર, વી આર નોટ ટુ મેન્ટેન, વી આર નોટ ટુ ઓપરેટ, એન્ડ વી આર નોટ ડિસ્ટ્રોયર ટુ. એવરીથિંગ ઇઝ ઓટોમોટ. યસ ઓર નો? માટે આ મશીન છે. શું છે? અને મશીનથી જુદો એવો ચૈતન્ય ઘન સ્વરૂપ એવો. બટ વેન યુ બિલીવ, તમે માનશો કે આ મશીન છે, સમજશો કે મશીન છે, તારે આની વેલ્યુ સમજાય. આ જગતની અંદર કુદરત કહે છે કે તું એક પણ વસ્તુનો માલિક કઈ રીતે હોઈ શકે? આ દુનિયાની એક પણ વસ્તુ છે, જેમ કે શરીર, એનું રો મટીરિયલ કોણ? છેલ્લે બાળી નાખી લેશે, એમાં ભળી જવાનું, એમાં આપણે માલિક છીએ. હવે આ નેપકિન છે, એ નેપકિન આપણે બાય કર્યો છે, બરાબર છે? હવે આ નેપકિન નું રો મટીરિયલ કોણ? આ મકાન બનાવ્યું, રો મટીરિયલ કોણ? આ પંખો ચાલે છે, રો મટીરિયલ કોણ? આ બેન છે લાકડાની, રો મટીરિયલ કોણ? તો આ દુનિયામાં એક પણ વસ્તુ એવી હોય કે જેના આપણે માલિક છીએ? વી આર ઓનલી યુઝર. શું છે ત્યાં સુધી વાપરો,
નથી, તે સમયથી તમારું તમારે યુઝ કરવાનું નથી. ઓનરશીપ પહેલાય નથી, અત્યારે નથી, અને પછી રહેવાનું. યુ આર નોટ ઓનર, બટ વેન યુ આર ઓનર યુ આર સફરર. તમે માલિક નથી પણ માલિક છો તો ભોગવો છો. માલિક નથી, યુઝર છો તો ઉપયોગ કરો. છે તો ઉપયોગ કરો, નથી તો ઉપયોગ નહીં કરો. રાગ દ્વેષવાનું કોઈ કારણ સમજાય છે કે નહીં? માલિક થશો, માલિક છો નહીં પણ થશો, એનું નામ અજ્ઞાન. ને અજ્ઞાનથી આ રાગ દ્વેષ થાય છે, એનાથી સંસાર ચાલ્યા કરે છે. અને બીજું ડુઅરશીપ, હું કરું છું. કુદરત કે મેં તને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી, બોલતા નથી. તો જે શ્વાસને આધારે આ મન વચન કાયા ચાલે છે એમાં ફ્રીડમ હોય શકે? છતાંય માનીએ હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, આ અજ્ઞાન છે. હું કરું એ જ બસ માલિકી પણ કરતા પણ દ્રષ્ટિમાં ખલાસ કરી નાખો. ઇન યોર વિઝન, વ્યવહારથી બોલવાનો વાંધો નથી કે આ મારી વસ્તુ છે, એ રિલેટિવ સત્ય છે, પણ વિઝનમાં સનાતન સત્ય હોવું જોઈએ. આઈ એમ નોટ ક્રિએટર, આઈ એમ નોટ ઓનર, આઈ એમ નોટ મેન્ટેનર્સ, આઈ એમ ઓનલી યુઝર. અને ક્યાં સુધી છે? ત્યાં સુધી. જે સમય જતું રહ્યું કોઈ પણ રીતે એની વે, તે સમયથી યુઝર નથી. ક્યાં લઈ ગયું? બાકી આપણા બધા પૈસા ગવર્નમેન્ટ જ વાપરે છે, આપણને એપનું કાગળિયું જ આપે છે, બોલતા નથી. સાચું ખોટું? એ આપણે કાગળ આપે, તમારા આટલા પૈસા છે, વાપરે તો એ લોકો છે. ખ્યાલ આવે? આ જગત બાય ફેક્ટ સમજવા જેવું છે. આ લોકો ભગવાન, ગુરુ, મંત્ર, મંદિરો, રિચ્યુઅલ્સમાં એવા ખોવાઈ ગયા કે આધ્યાત્મ માર્ગ ખલાસ થઈ ગયો. શું થઈ ગયું? અને મારું કામ એ જ છે કે એ જ આધ્યાત્મ માર્ગ જે હતો, આ નવો નથી, એને હું રીઓપન કરું છું. શું કરું છું? આઈ એમ નોટ ક્રિએટર ઓફ ધ પાથ, આઈ ઓનલી પ્રોજેક્ટ ધ પાથ. વોટ એવર ઇટ ઇઝ, જે હતો એને એઝ ઇટ ઇઝ પ્રોજેક્ટ કરું છું. જે અત્યાર સુધી હાઈડ થઈ ગયો હતો એને પાછો ઓપન કરું છું. આ નવો માર્ગ નથી, આ હતો જ પણ હાઈડ થઈ ગયો હતો ધર્મગુરુઓના કારણે. શું થઈ ગયું? મને એક ભાઈએ પૂછ્યું કે સ્વામીજી, દુનિયાનો કયો ધર્મ એવો છે કે જેનાથી મુક્તિ મળે? હું કોઈ એકે નહીં. મને કે પણ જૈન ધર્મ તો ઊંચો છે ને. કોઈ જૈન ધર્મ નહીં, વિતરાગો ઊંચા છે, પણ જૈન ધર્મ છે એ ફોર્મેટ જ છે પાછો. શું છે? ફોર્મેટની અંદર માનવતાની વાતો હોય, પાપ પુણ્યની વાતો હોય, મુક્તિની વાત. ધર્મો ખોટા નથી. શું નથી? એ તમને માનવતા શીખવાડે છે, હ્યુમેનિટી શીખવાડે છે. અને બીજું, કેમ પાપથી તમે બચો ને કેમ પુણ્ય કરો, એવું દુનિયાના તમામ ધર્મો શીખવે છે. એમાં આપણે ખોટા કહેતા નથી, પણ એનાથી મુક્તિ ના મળે. શું ના મળે? મુક્તિ તો અજ્ઞાન જાય ત્યારે જ મળે. અને અજ્ઞાન જ્ઞાનથી ના જાય, અજ્ઞાન વિજ્ઞાનથી જાય. જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે. શું છે? અને વિજ્ઞાન યુનિવર્સલ અને સનાતન સત્ય છે. એટલે જ્ઞાનથી મુક્તિ નહીં મળે, જ્ઞાનથી પાપ ને પુણ્ય સમજાય. શું થાય? પાપ અને મુક્તિ ના મળે. વિજ્ઞાન યુનિવર્સલ છે. જ્ઞાન તો વ્યવહાર સત્ય છે. કોઈ કે હું મહાવીરને માનું છું તોય જ્ઞાન છે, કોઈ કે હું કૃષ્ણને માનું છું તોય જ્ઞાન છે, કોઈ કે હું રામને માનું છું તોય જ્ઞાન છે, કોઈ કે હું ધાર્મિક ક્રિયા કરું છું તોય જ્ઞાન છે. પણ એ જ્ઞાન રિલેટિવ સત્ય છે, એ પાપ પુણ્યનું છે, એ યુનિવર્સલ ટ્રુથ. ધીમે ધીમે વિજ્ઞાન લોકોના પૂછવાને કારણે એના મૂળભૂત ફોર્મમાં અત્યારે બહાર પડી રહ્યું છે. હું બિલકુલ જવાબદારીપૂર્વક કહું છું કે હિન્દુસ્તાનમાં 2600 વર્ષથી આ સાયન્સ ઓપન થયું નથી. શું નથી થયું? અને જેને જેને સાયન્સની વાત કરી, સાયન્ટિસ્ટ થયા, એવું નથી નથી થયા, પણ એ લોકોને ઓપન કરવાનો મોકો ના મળ્યો. કારણ કે તો ઉદય કર્મની વાત છે. શું છે? મને તમે બધા પૂછો પ્રશ્ન તો તમારા ઉદય કર્મ છે. જવાબ આપું તો મારો ઉદય કર્મ છે. પણ જ્યાં તમે પછી વાત ધાર્મિક અને સામાજિક કરો તો મારા જવાબ પછી કેવા હોય? સામાજિક અને ધાર્મિક હોય, પણ અહીંયા એ લેવલ જ નથી.
અહીંયા નો સોશિયલ ક્વેશ્ચન, નો રિલિજિયસ રિલિજિયન ક્વેશ્ચન, ઓનલી ધ સ્પિરિચ્યુઅલ. સમજાય છે ને? આધ્યાત્મિક પ્રશ્ન જ આપણે પૂછીએ છીએ એટલે જવાબ પણ પછી, એટલે આખું લેવલ જ ડિફરન્સ છે. શું છે?